गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे छेल्ले चैप्टर नंबर 5 ना प्रकरण उदाहरण की बात करी आपणे 17 सुधी। हवे आपणे स्वाध्याय 5 के जेनी अंदर बधा ज रीतना सम्स अने बधी रीतनी थियरी अंदर आवशे। तो आपणे स्वाध्याय नंबर 5 नी वात करीए तो एक्सरसाइज नंबर 5, तो एनो दाखला नंबर 1 के एक्जाम्पल 1 नी अंदर आपने कहू छे कि किंमत शोधो झेड इज इक्वल टू आई रेस टू 18 प्लस 1 बाय आई रेस टू 25 नो क्यूब। तो जो मित्रों आ रीतना दाखलानी अंदर आपणे वात करी थी कि आनी अंदर आपणे ए प्लस बी स्वरूप बनाव हो तो पहला आपणे आई नी नजीकनी किंमतनी अंदर रूपांतर करी दईशुं। दाखला तरीके आई नी 18 18 घात छे तो आनी अंदर आई स्क्वेर नी 9 घात करीशुं के जेथी 9 दू 18 थाय। आने बन्नेनी घात अलग अलग करीशुं तो 1 नी 25 घात एटले 1 અને છેદની અંદર આઈની 25 ઘાત તો એને વર્ગમાં રૂપાંતર કરવું હોય તો આઈ સ્ક્વેરની 12 કરવી પડશે કારણ કે 12 દુ 24 અને 25 લાવવા માટે ઇન્ટુ આઈ કરવા પડશે। આઈ સ્ક્વેરની જગ્યાએ માઇનસ 1 મૂકીશું તો માઇનસ 1ની 9 ઘાત। એવી જ રીતે આની અંદર પણ આઈ સ્ક્વેરની જગ્યાએ માઇનસ 1ની 12 इंटू आई नो क्यूब थे। माइनस 1ની 9 घात एटले माइनस माइनस 1ની 12 प्लस 12 घात एटले कि प्लस थे एट के आई थे नो क्यूब। हजी पण आनु स्वरूप आपणे प्लस बी स्वरूप अंदर नहीं तो अहीं लसा लई लीए पहला एटले माइनस आई प्लस 1 बाय आई थे नो क्यूब से। हजी मित्रों आनी अंदर कम्प्लीट स्वरूप नहीं बनू तो आई नी करनी ले लीए अपने कारण के छेद में संकर संख्या कोईपण आई नो गुणक होवो जोईए नहीं तो आई नी करनी ले लीए अपने तो झेड इज इक्वल टू कौशनी अंदर माइनस आई प्लस 1 बाय आई आपेलू से तो आई नी अपने करनी लैसु नो क्यूब से। હવે આપણે આઈને અંદર ગુણીએ એટલે થશે અંદર શું ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ સ્ક્વેર પ્લસ આઈ બાય છેદમાં આઈ સ્ક્વેર નો ક્યુબ થશે। પછી આઈ સ્ક્વેરની જગ્યાએ આપણે માઇનસ 1 મૂકીશું એટલે માઇનસ માઇનસ પ્લસ 1 એટલે આની અંદર થયું પ્લસ 1 પ્લસ આઈ અને છેદની અંદર આઈ સ્ક્વેરની કિંમત માઇનસ 1 એટલે આનો ક્યુબ માઇનસ। હવે આનો ક્યુબ આપણે વિસ્તરણ આપી દઈએ તો આના ક્યુબનું વિસ્તરણ આપવું હોય મિત્રો તો આપણે કઈ રીતે આપતા હતા કે 1 પ્લસ આઈનો ક્યુબ ધ્યાન આપજો હવે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈનો ક્યુબ છે અને છેદમાં માઇનસનો ક્યુબ એટલે માઇનસ તો આપણે આગળ મૂકીશું શું માઇનસ। હવે ધોરણ 10 લેવલે આપણે ભણી ગયા કે એ પ્લસ બી ના ક્યુબનું સૂત્ર તો એ પ્લસ બીનું ક્યુબનું સૂત્ર આ રીતનું હતું કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3AB કૌંસમાં એ પ્લસ બી। તો એ જ રીતે આનું પણ વિસ્તરણ આપીશું આગળ માઇનસ છે ભૂલતા નહીં તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસની અંદર ચલો એનો ક્યુબ એટલે 1નો ક્યુબ 1 પ્લસ બીનો ક્યુબ એટલે આઈનો ક્યુબ પ્લસ 3AB કૌંસમાં એ પ્લસ બી એટલે કે 1 પ્લસ આઈ। હવે સાદુરૂપ આઈ ક્યુબ એટલે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ નાની ઘાતમાં રૂપાંતર કરી દઈશું તો આઈ ક્યુબ એટલે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ આનો ગુણાકાર થશે મિત્રો 3i તો 3i ને આ બંને સાથે ગુણીશું
तो 3i इंटू 1 એટલે કે 3i અને 3i इंटू i એટલે કે 3i નો સ્ક્વેર થશે। જ્યાં i સ્ક્વેર દેખાય તે માઈનસ 1 મૂકીશું તો 1i સ્ક્વેર ની જગ્યાએ માઈનસ 1 એટલે માઈનસ i, આમાં i સ્ક્વેર ની જગ્યાએ માઈનસ 1 એટલે માઈનસ 3 થશે। तो आने अंदर वास्तविक भाग थयो 1 माइनस 3 એટલે કે માઈનસ 2 અને 3i માંથી i જાય એટલે પ્લસ 2i અને આને અંદર માઈનસ વડે ગુણીએ તો માઈનસ માઈનસ પ્લસ 2 અને માઈનસ 2i। તો આ આપેલ સંકર સંખ્યાની કિંમત એટલે કે a પ્લસ bi સ્વરૂપની અંદર મૂલ્ય છે। તો ગમે તે કરવાનું પણ છેદમાં કાલ્પનિક સંખ્યા રહેવી જોઈએ નહીં અને જે તે સંકર સંખ્યા આપણું એનો સ્ક્વેર હોય, ક્યુબ હોય, ફોર ઘાત હોય કે અપ ટુ ગમે તેટલી ઘાત હોય એનું વિશ્લેષણ આપણે આપવું પડે। એના પછી એક્ઝામ્પલ નંબર 2ની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 2ની અંદર આ રીતની રકમ છે કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ આપેલી હોય Z1 અને Z2 માટે, તો સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે RE Z1 dot Z2 એટલે કે Z1 into Z2 ઇઝ ઇક્વલ ટુ RE Z1 dot RE Z2 માઇનસ IMZ1 ઇન્ટુ IMZ2। તો જો મિત્રો સમજવાનો દાખલો છે, હવે આની અંદર આપણને શું કહ્યું છે કે કોઈ પણ બે સંકર સંખ્યા લો Z1 અને Z2 એ આપણે મનપસંદ ધારી શકીએ। એ સંકર સંખ્યાનો આનું મિનિંગ શું થાય કે Z1 અને Z2નો પહેલાં આપણે ગુણાકાર કરીએ, Z1 અને Z2ના ગુણાકારથી જે સંકર સંખ્યા મળે એનો રિયલ પાર્ટ ઓફ Z એટલે કે વાસ્તવિક ભાગ જે આવે એ આ વાસ્તવિક ભાગ એ આ બાજુ ચેક કરવાનું છે કે પહેલી Z1 સંખ્યાનો વાસ્તવિક ભાગ અને Z2 સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગનો ગુણાકાર, એમાંથી ઇમેજનરી પાર્ટ ઓફ Z1 એટલે Z1નો કાલ્પનિક ભાગ જે આઈનો ગુણક અને Z2નો કાલ્પનિક ભાગ જે આઈનો ગુણક એનો ગુણાકાર કરીને આ બંનેની બાદબાકી જેટલો થાય। તો પહેલાં આપણે બે સંકર સંખ્યા ધારી લઈશું। ધારો કે એક સંકર સંખ્યા ધારીએ આપણે a પ્લસ ib અને એક બીજી સંકર સંખ્યા ધારીએ આપણે Z2 ઇઝ ઇક્વલ ટુ c પ્લસ id ધારીએ। હવે પહેલાં ડાબી બાજુના બધા મૂલ્યો શોધી દઈએ આપણે, તો Z1નો રિયલ પાર્ટ જેને RE Z1 કહીએ તો આનો રિયલ પાર્ટ મિત્રો a છે, Z E નો ઇમેજનરી પાર્ટ જેને આપણે IMZ કહીએ છીએ, તો ઇમેજનરી પાર્ટ એટલે બીનો ગુણક, આઈનો ગુણક જે બી છે તે, Z2નો રિયલ પાર્ટ એટલે આઈ સિવાયનો ભાગ વાસ્તવિક ભાગ સી છે, તો RE Z2 ઇઝ ઇક્વલ ટુ સી છે અને Z2નો ઇમેજનરી પાર્ટ જે આઈનો ગુણક ડી છે। તો જમણી બાજુનો આખો પદ પહેલાં શોધી દઈએ આપણે કે RE Z1 dot RE Z2 માઇનસ IMZ1 dot IMZ2। ચલો RE Z1 આપણે શોધ્યા કેટલા, a, RE Z2 શોધ્યા આપણે c, એટલે કે a ઇન્ટુ c માઇનસ Z1નો ઇમેજનરી પાર્ટ b અને Z2નો ઇમેજનરી પાર્ટ d એટલે કે b ઇન્ટુ d। આ આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, જમણી બાજુનું પદ છે। હવે આપણે ડાબી બાજુનું પદ શોધવાનું છે કે ડાબા ઇઝ ઇક્વલ ટુ, તો ડાબા પદની અંદર પહેલાં Z1 અને Z2નો આપણે ગુણાકાર કરવો પડશે, તો Z1 dot Z2, Z1 એટલે a પ્લસ ib
અને z2 એટલે c પ્લસ id બંનેનો ગુણાકાર કઈ રીતે કરાય આપણે ભણી ગયા. ચલો અંદર ગુણી દઈએ એટલે શું થશે a ઇન્ટુ c પ્લસ a di ib ને ગુણી આની સાથે તો bci અને bdi ઇન્ટુ i એટલે i સ્ક્વેર. આઈ સ્ક્વેરની જગ્યાએ મિત્રો મૂકીશું આપણે માઇનસ વન એટલે આ થઈ ગયો વાસ્તવિક ભાગ અને આ પણ થયો વાસ્તવિક ભાગ. એક કૌંસની અંદર લખી દઈએ તો એસી માઇનસ બીડી વચ્ચેના બંને પદમાંથી આઈ કોમન લઈએ જે કાલ્પનિક ભાગ થશે એડી પ્લસ બીસી. તો હવે તમે ચેક કરી શકો છો કે ઝેડ વન અને ઝેડ ટુનો આઈનો ગુણક એટલે આ ઇમેજનરી પાર્ટ અને આ એનો વાસ્તવિક ભાગ. તો આનો વાસ્તવિક ભાગ કેટલો તો એસી માઇનસ બીડી તો આર ઈ ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ એટલે એસી માઇનસ આપણને મળ્યો બીડી સમીકરણ નંબર એક. તો સમીકરણ એક અને બેની અંદર તમે જોઈ શકો કે બંને પદ સરખા છે. તો સમીકરણ એક અને બે પરથી એવું કહી શકાય કે કોઈપણ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરીને જે સંકર સંખ્યા મળે એનો રિયલ પાર્ટ ઓફ ઝેડ એ બંને સંકર સંખ્યાના રિયલ પાર્ટ ઓફ ઝેડ વન અને ઝેડ ટુના ગુણાકારમાંથી બંને સંકર સંખ્યાના ઇમેજનરી પાર્ટનો ગુણાકાર કરીને બાદબાકી કરવા જેટલો થાય. તો આની અંદર જે માગ્યું છે આપણે ગણ્યું છે. તો જે સંકર સંખ્યા કોઈ પણ બે સંકર સંખ્યા ધારી અને જે શોધવાનું છે એ પ્રમાણે આપણે ગણી શકીએ. એના પછી એક્ઝામ્પલ નંબર થ્રીની વાત કરીએ આપણે કે એક્ઝામ્પલ નંબર થ્રી કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન બાય વન માઇનસ ફોર આઈ માઇનસ ટુ બાય વન પ્લસ આઈ ઇન્ટુ થ્રી માઇનસ ફરીથી લખીએ. તો એક્ઝામ્પલ નંબર થ્રી એક સંકર સંખ્યાને ઝેડ રામાં આપીએ જે કૌંસની અંદર વન બાય વન માઇનસ ફોર આઈ માઇનસ ટુ બાય વન પ્લસ આઈ કૌંસની અંદર થ્રી માઇનસ ફોર આઈ બાય ફાઈવ પ્લસ આઈ. તો જો મિત્રો આની અંદર એક સંકર સંખ્યા આપણને આપેલી છે અને આને પ્રમાણિત સ્વરૂપની અંદર રૂપાંતર કરવાનું છે. પ્રમાણિત સ્વરૂપની અંદર રૂપાંતર એટલે એ પ્લસ બીઆઈ સ્વરૂપમાં. તો આનું એ પ્લસ બીઆઈ સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો આપણે છેદની અંદરથી પદ હટાવવું પડશે. તો એના માટે આપણે ધ્યાનથી સાદરૂપ આપીએ. પહેલાં કૌંસનું સાદરૂપ આપી દઈએ તો આની અંદર લસા લઈ લઈશું. તો વનની સાથે મિત્રો લસા આવશે વન પ્લસ આઈ. વનની સાથે લસા ગણીએ એટલે એના એચ. પછી ટુની સાથે આ લસા લઈએ તો આગળ માઇનસ છે તો માઇનસ ટુ અને આ માઇનસ માઇનસ પ્લસ ટુ ઇન્ટુ એટ ફોર આઈ એટલે કે એઇટ આઈ થશે. છેદની અંદર લસા લીધા પછી આ બંને કૌંસ પણ ગુણી દઈશું આપણે. અહીંયા લસા અહીંયા લસા આ બંને જે લસા હોય એનો ગુણાકાર કરીશું. તો વનને આની સાથે ગુણીએ એટલે વન પ્લસ આઈ થશે. માઇનસ ફોર આઈને ગુણીએ તો માઇનસ ફોર આઈ અને માઇનસ ફોર આઈ ઇન્ટુ આઈ એટલે માઇનસ ફોર આઈ સ્ક્વેર થશે. આ પદ હાલ આપણે એમના એમ રાખીશું. છેદમાં ફાઈવ પ્લસ આઈ થશે. ચલો આની અંદર વાસ્તવિક ભાગ થશે વન માઇનસ ટુ એટલે માઇનસ વન. એટ આઈ પ્લસ આઈ એટલે કે નાઇન આઈ. છેદની અંદર આઈ સ્ક્વેરની જગ્યાએ માઇનસ વન મૂકીશું આપણે નિયમ પ્રમાણે. તો માઇનસ વન મૂકીશું એટલે માઇનસ માઇનસ પ્લસ ફોર થશે. તો વાસ્તવિક ભાગ ફોર પ્લસ વન એટલે કે ફાઈવ થશે અને વન માઇનસ ફોર આઈ એટલે કે માઇનસ થ્રી આઈ થશે. આની અંદર થ્રી માઇનસ ફોર આઈ બાય ફાઈવ પ્લસ આઈ. હવે આ બંનેનો ગુણાકાર કરીશું. ચલો અંશનો ગુણાકાર કરીએ માઇનસ વનને બંને સાથે ગુણીએ તો માઇનસ થ્રી માઇનસ માઇનસ પ્લસ ફોર આઈ. નાઇન આઈ વડે ગુણીએ તો નાઇન આઈ ઇન્ટુ થ્રી એટલે ટ્વેન્ટી
सेवेन आई माइनस नाइन आई इंटू फोर आई एट माइनस 36 आई इंटू आई एट्ले कि आई स्क्वेर थे ए माइनस बी ए प्लस बी प्रमाण फाइव ने गुण फाइव इंटू फाइव 25 फाइव इंटू आई ए फाइव आई माइनस फाइव आई फाइव इंटू थ्री ए माइनस 15 आई अने माइनस 3 आई इंटू आई एट्ले आई स्क्वेर आम आप वास्तविक अने काल्पनिक भाग मित्रों अलग करीशू आई स्क्वेर की जगह माइनस 1 मूकीशू एट माइनस माइनस प्लस 36 अने आ 36 माथी 3 जाए एट्ले कि 33 थशे 27 ने 4 31 आई थशे छेदनी अंदर आई स्क्वेर की जगह माइनस 1 मूकी एट माइनस माइनस प्लस 3 तो 25 ने 3 28 અને 15માંથી 5 જેલે માઇનસ 10 આઈ થશે તો હજી પ્રમાણિત સ્વરૂપ થયું નથી કારણ કે છેદની અંદર હજી પણ આપણે સંકર સંખ્યા રહે છે માટે એને આપણે અનુબદ્ધ સંકર સંખ્યા લેવી પડશે એટલે કે 33 પ્લસ 31 આઈ બાય છેદની અંદર 28 માઇનસ 10 આઈ તો છેદની કરણી લઈશું મિત્રો તો છેદની કરણી માઇનસ છે તો પ્લસ 10 આઈ વડે આપણે ગુણીને એની કરણી લઈશું તો એની અંદર હવે આપણે આને અંદર ગુણીએ તો 33 ગુણ્યા 28 તો 33 ગુણ્યા 28 એટલે કે 924 થશે પ્લસ 33 ગુણ્યા 10 એટલે 330 આઈ થશે પછી 31 ગુણ્યા 28 તો એનું સાદરૂપ થશે 868 અને 31 ગુણ્યા 10 એટલે 310 આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર છેદની અંદર એ પ્લસ બી અને એ માઇનસ બી પ્રમાણે કરીએ તો 28નો વર્ગ તો 28નો વર્ગ થશે 784 અને 10નો વર્ગ માઇનસ 100 આઈનો સ્ક્વેર આપણે ધોરણ 11 સાયન્સની અંદર કેલ્સીનો ઉપયોગ થઈ શકે છે મિત્રો તો બાજુમાં ગણિત જ્યારે ગણો એટલે કેલ્સી બાજુમાં રાખજો તો હવે આઈ સ્ક્વેરની જગ્યાએ આપણે માઇનસ 1 મૂકીશું એટલે કે 310 માઇનસ થશે તો 924માંથી 310 બાદ કરી જે આવી એમ કીધો 330 આઈ પ્લસ 868 આઈ એ બેનો સરવાળો કરી કાલ્પનિક ભાગ મૂકો આઈ સ્ક્વેરની જગ્યાએ માઇનસ 1 એટલે પ્લસ થશે જેની કિંમત 884 બંનેના છેદમાં શું મૂકીશું આપણે અલગ અલગ તો આ રીતે આપણે એનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે એ પ્લસ બીઆઈ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 4ની વાત કરીએ જે આપણે હમણાં જ એક ઉદાહરણની અંદર ગણેલો છે કે જો એક્સ માઇનસ વાય આઈ ઇઝ ઇક્વલ ટુ રૂટની અંદર એ માઇનસ આઈ બી બાય સી માઇનસ આઈ ડી તો સાબિત કરો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર તો જો મિત્રો આવો દાખલો આપણે ગણેલો છે ઉદાહરણની અંદર અહીંયા આપણને આપેલું છે એક્સ માઇનસ વાય આઈ ઇઝ ઇક્વલ ટુ રૂટની અંદર એ માઇનસ આઈ બી બાય છેદમાં સી માઇનસ આઈ ડી આને નંબર આપણે એક કહીશું બંને બાજુ હું બુકની રીતથી સરળ રીતમાં તમને સમજાવું છું કે જ્યારે પણ આવા દાખલા આવે તો એક જ કામ કરવાનું બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા તો બંને બાજુ આપણે અનુબદ્ધ સંકર સંખ્યા લેતા તો
तो बने बाजू अनुबद्ध संकर संख्या आई ना गुणक माइनस हो तो प्लस अने प्लस हो तो माइनस, तो एक्स माइनस है तो प्लस वाय, ये रूटनी अंदर माइनस है तो प्लस आई बी थे अने आनी अंदर पण माइनस है तो प्लस आई डी थे। आ समीकरण ने अपने टू कहीशू। हवे समीकरण एक अने बे नो अपने गुणाकार करिए, तो समीकरण एक अने बे नो गुणाकार करिए बन्ने बाजू, तो आ बाजू समीकरण एक नू डाबी बाजू नू पद एक्स माइनस वाय आई छे, समीकरण बे नू डाबी बाजू नू पद एक्स प्लस वाय आई छे, आ बाजू डाबी बाजू नू पद रूटनी अंदर ए माइनस आई बी अने सी माइनस आई डी छे, अने आनू डाबी बाजू नू पद रूटनी अंदर ए प्लस आई बी अने सी प्लस आई डी छे। हवे आनु सादरूप आपी आपणे, आनी अंदर ए माइनस बी ए प्लस बी प्रमाणे ए स्क्वेर माइनस बी स्क्वेर थशे, एटले कि एक्स स्क्वेर माइनस वाई स्क्वेर इंटू आई स्क्वेर थशे। हवे मित्रों आनी अंदर जुओ कि आ रूटमां छे ने आपणो रूटमां छे, એટલે એક જ રૂટની અંદર આપણે ગુણાકાર કરવો હોય તો કરી શકીએ, તો રૂટની અંદર એ માઇનસ આઈ બી ઇન્ટુ એ પ્લસ આઈ બી, એટલે રૂટની અંદર થશે એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર થશે। એવી જ રીતે આની અંદર પણ રૂટની અંદર સી માઇનસ આઈ બી અને સી પ્લસ આઈ ડી, એટલે એક જ રૂટની અંદર આનો પણ ગુણાકાર થશે, એટલે કે સી સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર લખી શકાય, કારણ કે રૂટ ઇન્ટુ રૂટ એટલે એક જ રૂટની અંદર બંનેનો ગુણાકાર કરી શકીએ। જ્યાં આઈ સ્ક્વેર દેખાય ત્યાં આપણે માઇનસ વન મૂકીશું, તો આની અંદર માઇનસ વન મૂકીએ એટલે પ્લસ વાય સ્ક્વેર, આની અંદર રૂટની અંદર પણ માઇનસ સ્ક્વેરની જગ્યાએ પ્લસ એટલે કે પ્લસ બી સ્ક્વેર થશે, અને આમાં માઇનસ વન મૂકીએ એટલે માઇનસ માઇનસ પ્લસ ડી સ્ક્વેર થશે। હવે આપણે જવાબ મેળવવા માટે રૂટ નથી અને આ બાજુ વર્ગ છે, તો બંને બાજુ આપણે વર્ગ કરીશું, તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને આ બાજુ સ્ક્વેર કરીએ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય છેદમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર થશે। તો આ રીતે આપણે દાખલાની સાબિતી આપી શકીએ। એના પછી દાખલા નંબર પાંચની વાત કરીએ કે જેની અંદર ધ્રુવીય સ્વરૂપની અંદર રૂપાંતર કરો એવું અંદર કહેલું છે, તો ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે। તો એક્ઝામ્પલ નંબર ફાઇવ, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું, તો ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે એના બે દાખલા છે। તો નંબર એક, ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ સેવન આઈ છેદની અંદર ટુ માઇનસ આઈ નો સ્ક્વેર। તો ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હોય તો સૌથી પહેલું કામ આપણે છેદની અંદર સંકર સંખ્યાને દૂર કરવી પડે, તો કરણી હાલ નહીં લેવાય કારણ કે આનો સ્ક્વેર છે, તો પહેલાં આના વર્ગનું શું આપવું પડશે મિત્રો, આપણે વિસ્તરણ આપવું પડશે। તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ સેવન આઈ, તો છેદનો વર્ગ છોડીએ એટલે બેનો વર્ગ ફોર, મધ્યમ પદ ફોર આઈ, અને અંતિમ પદ થશે આઈ નો સ્ક્વેર। આઈ સ્ક્વેરની જગ્યાએ આપણે માઇનસ વન મૂકીશું એટલે ફોર માઇનસ વન એટલે થ્રી થશે, તો ફોર માઇનસ વન એટલે કે થ્રી માઇનસ ફોર આઈ। હવે છેદની આપણે કરણી લઈશું, તો માઇનસ છે તો એની કરણી પ્લસ થ્રી પ્લસ ફોર આઈ, અને અંદર ગુણી દઈએ આપણે, તો અંદર ગુણી એટલે વન ઇન્ટુ થ્રી, વન ઇન્ટુ ફોર આઈ એટલે ફોર આઈ, સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ આઈ, અને સાત ગુણ્યા ચાર એટલે અઠ્યાવીસ આઈ નો સ્ક્વેર। છેદની અંદર એ માઇનસ બી એ પ્લસ બી એટલે સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે નાઇન માઇનસ ફોર આઈ નો સ્ક્વેર એટલે સિક્સટીન આઈ સ્ક્વેર। આઈ સ્ક્વેરની જગ્યાએ મિત્રો માઇનસ વન મૂકીશું,
तो आई स्क्वेर जगह माइनस वन मूकी ए माइनस अठयावीस, तो त्रण माइनस अठयावीस एट्ले कि माइनस पच्चीस थशे, अने प्लस एकवीस आई प्लस फोर आई एट पच्चीस आई थशे। छेदनी अंदर आई स्क्वेर जगह माइनस वन एट नाइन प्लस सिक्सटीन एट्ले कि पच्चीस, तो माइनस पच्चीस प्लस पच्चीस आई, छेदनी अंदर सोल ने नौ पच्चीस, तो छेदमा संकर संख्या निकली गई, छेद अलग अलग कर दिए अपने, तो पच्चीस आना छेद में मूको ए वन थे लगे माइनस वन, और आना छेद में मूको पच्चीस पच्चीस कैंसल एट्ले कि वन थे आई। हवे आटला थी दाखलो दरेकने आवड़तो हशे, कारण के ध्रुवीय स्वरूपना घणा बधा दाखला आपणे गणेला छे, तो थोड़ूक सादरूप तमने आपी आपो, बाकी सौ प्रयत्ने तमारे गणवान छे। तो एक्स एटले माइनस वन वास्तविक भाग, वाय एटले काल्पनिक भाग जे आई छे, आई नो गुणक सॉरी वन कहेवाय। ध्रुवीय स्वरूपमां आरनी जरूर पड़शे, आर एटले मानाकनी अंदर जेड, માનકમાં જેડ એટલે એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગોનો સરવાળો, એટલે કે માઇનસ વનનો સ્ક્વેર વન અને વનનો સ્ક્વેર વન, એટલે વન પ્લસ વન એટલે કે રૂટ ટુ થશે। ત્યારબાદ આપણે કોણાંક શોધવા માટે બે કિંમત છે, એક કોસ થીટા બરાબર એક્સ બાય આર અને સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય આર। ત્યારબાદ એક્સ આરની કિંમત છે, વાય અને આરની કિંમત છે, તો એ કિંમતો આની અંદર આપણે મૂકવાની રહેશે અને પછી આપણે એનું સાદરૂપ આપવાનું છે। તો ધ્રુવીય સ્વરૂપ આપણે ભણી ગયા કે આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ સાઈન થીટા। તો મિત્રો જાતે પ્રયત્ન કરવાનો છે, આના બે દાખલા છે, એક આ રીતનો છે બીજો પણ આ રીતનું, એ પ્લસ બી આઈ સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે એનું ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે। દાખલા નંબર સિક્સ, તો દાખલા નંબર સિક્સની અંદર આપેલ દ્વિઘાત સમીકરણ ઉકેલો ડેલ્ટાની રીતે, જેના બીજ આપણે સંકર સંખ્યાના સ્વરૂપની અંદર કઈ રીતે શોધાય એનો પણ એક સ્વાધ્યાય આપણે ગણેલો છે। તો દરેકે દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ સો પ્રયત્ને ગણવાનો છે, જરૂર પડે તો બાજુમાં કેલ્સી રાખવાનું છે, કારણ કે આપણે એ બોર્ડની એક્ઝામમાં પણ કેલ્સીનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી તમને કોઈ ભૂલ ન પડે। બાકીના વિડીયો લેક્ચરની અંદર આપણે મળીશું, સ્વાધ્યાય પાંચની આગળ ચર્ચા કરીશું। ત્યાં સુધી દરેક જણને બી હેપી અને ભણતા રહો અને હસતા રહો।